ओके विद्यार्थी मित्रों, 12मा ધોરણમાં વિદ્યુત રસાયણ એટલે કે ત્રીજા પ્રકરણમાં 7મા લેક્ચરમાં તમારું સ્વાગત છે। આપણે આજે નર્સ સમીકરણ સમજવાનું છે। મિત્રો, તમે જે ડેનિયલ કોષ આગળ જે કેલ્વિનિક કોષ શીખ્યા છો, ઝિંક અને કોપર નું જે ઉદાહરણ લઈને હું વારંવાર બોલતો હતો, એ પ્રમાણિત કોષ હતો। પ્રમાણિત કોષ, અહીંયા જે નર્સ સમીકરણ છે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટે છે। બિન પ્રમાણિત કોષ કોને કહેવાય? સૌથી પહેલો પ્રશ્ન એ થાય। તો મિત્રો, એ વાત કરીએ કે બિન પ્રમાણિત કોષ અને પ્રમાણિત કોષ વચ્ચે શું તફાવત છે? તો કે જ્યારે કોષની સાંદ્રતા, કોષમાં રહેલા દ્રાવણની સાંદ્રતા એક મોલર અચળ રાખવામાં આવે ને, તો એ પ્રમાણિત કોષ કહેવાતો હતો। તમને ખ્યાલ હોય તેમાં આપણે સાંદ્રતા દરેક વખતે એક મોલર લીધી, અને ભલે સંકેતમાં અને સમીકરણમાં આપણે કોઈ સમીકરણને બે વડે ગુણતા હતા, ઓક્સિડેશન કે રિડક્શન સમીકરણને, પણ મેં તમને કીધેલું કે પોટેન્શિયલને બે વડે ગુણવાની જરૂર નથી। કેમ? તો કે એમાં સાંદ્રતા આપણે અચળ સ્વીકારી છે। મિત્રો, બિન પ્રમાણિત કોષ કોને કહેવાય? તો કે જે કોષમાં દ્રાવણની સાંદ્રતા એક મોલર ન હોય, ન હોય તો પછી એકથી ઓછી હોય, એકથી વધુ હોય, એક મોલર ન હોય, બરાબર, તો એવા કોષને બિન પ્રમાણિત કોષ કહેવાય। ખ્યાલ આવી ગયો? ફરીવાર બોલું, બિન પ્રમાણિત કોષ કોને કહેવાય? તો કે જે કોષમાં દ્રાવણની સાંદ્રતા એક મોલર ન હોય, એક મોલર ન હોય, તો એ બિન પ્રમાણિત કોષ છે। તો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવો હોય, બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ, જેને બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય। મિત્રો, તમે જે બેટરીનો યુઝ કરતા હોય ને, દાખલા તરીકે આપણી બાઇકમાં જે બેટરી હોય છે, તો એ બેટરી છે ને એમાં બે પ્રકારના પોટેન્શિયલ હોય, એક બિન પ્રમાણિત અને એક પ્રમાણિત। દાખલા તરીકે બાઇકમાં મોટે ભાગે 2 વોલ્ટની બેટરી હોય, તો એ લોકો એની અંદર જે આપણને લખેલું આપે કે 2 વોલ્ટની બેટરી, તો એ 2 વોલ્ટની એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે। પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે શું? તો કે જો આ બેટરી પ્રમાણિત રીતે કાર્ય કરે, પ્રમાણિત રીતે કાર્ય કરવું એટલે 100% કાર્ય કરવું, આપણે ઘણી વાર કહેતા કે ભાઈ પ્રમાણિત થઈને કાર્ય કર, તો 100% જ્યારે કાર્ય કરે ત્યારે એટલી વિદ્યુત આપે, 2 વોલ્ટ વિદ્યુત આપે, એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે, બરાબર। પણ આપણને બધાને ખબર છે કે નવી બેટરી લાવીએ કદાચ 10-15 દિવસથી પૂરા 2 વોલ્ટ ઉત્પન્ન કરતી હોય, બાકી 2 વોલ્ટથી ઓછા જ ઉત્પન્ન, અને 1-2 વર્ષ યુઝ કરીએ એટલે સંપૂર્ણ રીતે ખરાબ થઈ જાય, એટલે એનો મતલબ કે તમને રિયલમાં જે વોલ્ટેજ મળે છે પોટેન્શિયલ, એ બિન પ્રમાણિત છે, જે વાસ્તવમાં મળવો જોઈએ તમને મળતો। તો મિત્રો, એવી રીતે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ, કારણ કે વાસ્તવિક કોષ તો બિન પ્રમાણિત જ હોવાનો છે, એમાં વિદ્યુતમાં ફેરફાર થવાનો જ છે, કે પૂરેપૂરી આપવાનો। તો આવો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવા માટે આપણે આજે જે સમીકરણની વાત કરશું એ નર્સ સમીકરણ। હું પહેલા તમને આખા કોષની વાત પછી કહું, અત્યારે ખાલી તમને એક અર્ધ પ્રક્રિયા હોય તો એનો બિન પ્રમાણિત અર્ધ કોષ પોટેન્શિયલ, અર્ધ પ્રક્રિયા હોય તો અર્ધ કોષ પોટેન્શિયલ હોય કેમ શોધાય એની વાત કરું। ધારી લો કે આપણી પાસે કોઈ એક રિડક્શન પ્રક્રિયા છે, અત્યારે આ એક વાઇઝ છે, હું અહીંયા એક મોલર ન લખી શકું, કેમ? તો કે સાંદ્રતા અલગ છે, બરાબર, અને એ ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે એમ ધાતુ બને, આ મેં એક રેડોક્સ સોરી એક રિડક્શન પ્રક્રિયા લખી છે, બરાબર, કારણ કે આપણે તો રિડક્શન પ્રક્રિયા જ લખ્યું, કારણ કે આપણે તો રિડક્શન પોટેન્શિયલને આધારે પોટેન્શિયલ શોધીએ છીએ, ઓક્સિડેશન પોટેન્શિયલ કહી લેતા નથી। તો ધારીએ કે આ એક રિડક્શન પ્રક્રિયા છે, ઇલેક્ટ્રોન સ્વીકારવાની પ્રક્રિયા છે, હવે આનો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલનું સૂત્ર લખવું હોય તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો સેલ, આ ખાસ સમજવાનું છે ભાઈ, ઈ સેલ એટલે હું? તો કે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને આ પ્રમાણિત કોષ પોટ, તમને પૂછશે કે ભાઈ પ્રમાણિત કોષ પોટેન્શિયલ કોમ આવ, યસ, બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઉપરથી જ મળે, કે ભાઈ હું એમ કહું મારી પાસે મારી બાઇકમાં 2 વોલ્ટની બેટરી છે, પણ એક 2 વોલ્ટની એનો પ્રમાણિત કોષ છે, પણ એ કાર્ય છે ને બિન પ્રમાણિત કોષ કરતાં થોડું ઓછું આપે છે, 1.5 જ કાર્ય આપે છે, પણ એ 1.5નું કાર્ય આપે છે, એટલે એનો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવા માટે મારે પ્રમાણિતમાંથી જેટલી એની ક્ષમતા ઘટી ગઈ બાદ કરવી પડે,
એટલે આ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવા પ્રમાણિત કોષ પોટેન્શિયલમાંથી આપણે એની ક્ષમતાને બાદ કરીએ કેટલી ક્ષમતા ઘટી બરાબર તો એ જે ઘટાડો છે એ છે RP NF બરાબર RP NF LN LN એટલે E આધારવાળો લોક છે મિત્રો ઓકે RP LN યાદ રાખજો ફરી વાર કહું કે આ અર્ધ પ્રક્રિયા છે બરાબર ને ભાઈ કારણ કે આમાં ખાલી રિડક્શન જ થાય તો આ અર્ધ પ્રક્રિયાનો કોષ પોટેન્શિયલ હોય અને એને મારે શું કહેવાય તો કે એને અર્ધ કોષ પોટેન્શિયલ કહેવાય એટલે મેં એક વાત અહીંયા ભૂલ કરી ને એટલે હું તમને કહું છું ભૂલ નથી એવી કે મેજર પણ અહીંયા મારે સેલ ન લખવો જોઈએ કારણ કે આખો સેલ ક્યાં છે સમજાવવા માટે મેં કર્યું હતું આખો સેલ નથી આ તો અર્ધ કોષ છે એટલે લખું ને રિડક્શન પોટેન્શિયલનો સંકેત શું છે પહેલા ધન આયન ને પછી ધાતુ આ બિન પ્રમાણિત છે અને આ પ્રમાણિત છે એટલે પહેલા ધન આયન એ તો ઈ જ આવે ખાલી ફેરવું છે તો આ પ્રમાણિત છે તો અર્ધ કોષના પોટેન્શિયલમાં આપણે ઈ સેલ નથી લખતા હવે અર્ધ કોષના પોટેન્શિયલમાં હું લખીએ છીએ આપણે બરાબર આ ધાતુનો સંકેત લખીએ જેમાં ધાતુ આયન પહેલા પછી ધાતુ ઉતા પર ઇલેક્ટ્રોન સ્વીકારે તો જ રિડક્શન પોટેન્શિયલનો સંકેત થાય ને ઉત્પન્ન તો એક તૂટી ગયો છો આ શબ્દ નહીતર ભૂલ કરશો 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 એટલે આ રિડક્શન પોટેન્શિયલનો સંકેત છે બિન પ્રમાણિત છે પ્રમાણિત માં અંશ આવે એટલે પ્રમાણિત કહેવાય તો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત પોટેન્શિયલ માઇનસ આરપી એનએફ એલએન ઇનટુ એલએન હવે નિપજ માઇનસ પ્રક્રિય નિપજ કોણ છે તો કે એમ છે એટલે એમ આ બ્રેકેટમાં લખું એટલે નિપજની સાંદ્રતા એવો આ તમને સમજવાનો અને ભાંગ્યા પ્રક્રિયકની સાંદ્રતા અર્થમાં ધ્યાનમાં રાખવું નિપજની સાંદ્રતા ભાંગ્યા પ્રક્રિયકની સાંદ્રતા નિપજ ભાંગ્યા પ્રક્રિયક ફરી વાર બોલું નિપજ ભાંગ્યા અને નિપજની સાઈડ જે હોય ભાંગ્યા પણ મિત્રો આ તો ધાતુ છે એ તો દ્રાવણમાં ઓગળે સાંદ્રતા દ્રાવણને સાંદ્રતા ક્યારે હોય એમાં કોઈ ઓગળે ત્યારે એટલે આને કારણે સાંદ્રતા હોય આને કારણે થોડી હોય આ તો ધાતુ છે એ તો ઉલટાની દ્રાવણમાંથી અલગ પડી ગયેલી છે એનો મતલબ યાદ રાખજો કે અહીંયા એમ છે ને એની જગ્યાએ આપણે એક લેવાનું થાય છે શું કામ કારણ કે એ સાંદ્રતા ઉપર કોઈ ભાર દેતો યા ભાર દેતો તો એટલે ખાલી ને ખાલી આયન હોય ને એની જ સાંદ્રતા આવશે આની સાંદ્રતા એ મારા નિયમ પ્રમાણે લખ્યું મેં નિપજ ભાંગ્યા પ્રક્રિયક પણ આ એક આવશે અને ત્યાં એક લેશે તો સૂત્ર શું બનશે બોલો પ્રમાણિત કોષ પોટેન્શિયલ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ બરાબર ને પ્રમાણિત માઇનસ આરપી એનએફ અને અહીંયા એલએન અહીંયા એક મૂકી દો એક ના છેદમાં ટૂંકમાં તો ખાલી આયન સાંદ્રતા લખવા હોય આયન પ્રક્રિયક બાજુ નથી નિપજ બાજુ છે એટલે પ્રક્રિયક સોરી નિપજ ભાંગ્યા પ્રક્રિયક નિપજ બાજુ એ ધાતુ છે પ્રક્રિયક બાજુ આ નિપજ ભાંગ્યા પ્રક્રિયક તો નિપજ ધાતુ છે ધાતુની સાંદ્રતા એક તરીકે સ્વીકારીએ કારણ કે ધાતુ કઈ દ્રાવણમાં સાંદ્રતા વધારે નહીં તો ઉલટાનો ધાતુ દ્રાવણમાંથી અલગ થઈ ગયો એટલે એની સાંદ્રતા એક સ્વીકારો તો એક ભાંગ્યા આયની સમજાયું રિડક્શન પોટેન્શિયલમાં આ નશ સમીકરણ કહેવાય છે આ આપણે અર્ધ કોષ માટે આ એક અર્ધ કોષ માટે આપણે સમજાવ્યું છે હવે તમને પ્રશ્ન કે આ છેદમાં લઉં છે યસ છેદમાં લઉં છે ક્યારે પ્લસ માં આવું હું એવું એક ઉદાહરણ આપું એક અર્ધ પ્રક્રિયા એવી આપું એટલે તમને આ વાત ક્લિયર થઈ જાય આપણે આ એક કરીએ હવે હું આવી એક રિડક્શન પ્રક્રિયા લઉં પણ હું ખાલી ફેર એટલો પાડીશ કે હવે જે હું લઈશ ને મિત્રો એમાં હું બીઆર લઈશ અને એ એક ઇલેક્ટ્રોન સ્વીકારે તો બીઆર માઇનસ તમને બધાને ખબર છે કે નેગેટિવ હોય ને ત્યારે આમ નેગેટિવ પોઝિટિવમાં આયન ઇલેક્ટ્રોન સ્વીકારી તટસ્થ બને અને નેગેટિવમાં તટસ્થ ઇલેક્ટ્રોન સ્વીકારી નેગેટિવ બને એટલે રિડક્શન પ્રક્રિયા મારે દેખાડવી તો રિડક્શન પ્રક્રિયામાં તો ઇલેક્ટ્રોન સ્વીકાર આવી જો સ્વીકારવો જોઈએ તો અહીં સ્વીકાર તો દેખાડું એનો મતલબ આયન સામી ગયો સમજી વાત હવે તમને કહું તો હવે આનો તમે રિડક્શન બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ સૂત્ર મૂકો યાદ રાખજો રિડક્શન થતું હોય એમ BR ટુ પહેલા લખવાનો BR માઇનસ પછી સ્વીકાર બિન પ્રમાણિત એટલે અંશ ની મૂકવાનો અંશ મૂકવાનો BR ટુ ઓબ્લિક BR માઇનસ બરાબર ને અને એમાંથી RP NF અને LN
જો લિમ્પસ ભાંડિયા પ્રક્રિયક અને અહીંયા તમે જો આ યુ ઉપર લિમ્પસ માનશે લિમ્પ પર આવશે અને આ પ્રક્રિયક માં છે બીઆર તો બીઆર નીચે આવશે બરાબર આખી વાત ક્લિયર છે પણ બીઆર ની સાંદ્રતા તો એક હોય કારણ કે જલીય દ્રાવણમાં આયન ની સાંદ્રતા હોય એટલે છેદમાં એક આવે છેદમાં એક મળ જલ ખાસ ધ્યાન રાખો કારણ કે ઘણા ગોખી નાખે એક આયન કા આયન નીચે આપણે જોવાનું છે ભાઈ પ્રક્રિયાને સંદર્ભ લઈને સમજો ટૂંકમાં તો દીપો ભાંડ્યા પ્રક્રિયા ઓકે થોડુંક નવું છે આ આ સમીકરણને આરો આમ લખું છું આમ આર અચળ છે તાપમાન 298 આપણે અચળ તરીકે સ્વીકારવાનું છે એફ ફેરાડે અચળાંક 6.5 ફિક્સ છે એટલે આ બધું અચળ છે બરાબર એટલે આમાં આ આર તમે જોજો અહીં આ સમીકરણ લખું છું ફરીવાર પર બિન પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત માઈનસ આ જે છે ને આ ટી એન એફ અને એક વાત મિત્રો તમને કહું અહીંયા ઉપર છે ને અહીંયા એ લોગ છે ને મારે 10 ના આધાર વાળા લોગ માં ફેરવું હોય તો શું કરાય તો તમને બધાને ખબર છે કે અહીંયા આપણે 2.303 મૂકીએ છીએ મૂકે કે નહીં આપી તો હતો ખાલી આ પેલો ઈ આધાર વાળા લોગ ને 10 ના આધાર વાળા લોગ માં ફેરવો તો 2.303 આવે તમને ખબર હોય પાછું આ આવડે છે તમને ln માંથી 10 ના આધાર વાળા માં જઈએ કામ આવે તો બી કે હવે જે જે અચળ છે એની કિંમત દર વખતે તમને હેરાન કરવા રાખવી એની બદલે હું મૂકી દઉં છું જોજો પણ એ પછી સમજાવીશ તો પણ ચાલશે પણ એ અંદર 2.303 અચળ છે આર છે વાયુ અચળાંક છે વાયુ અચળાંક કે અચળ હોય તમને ખબર છે 0.082 બરાબર ટી તાપમાન 298 છે અને એફ છે ને ઈ સંપૂર્ણ પર છે હવે આ બધાનું તમે સાદું રૂપ આપશો ને તો ફાઇનલ જવાબ તમને શું મળશે તો તમને મિત્રો ફાઇનલ જવાબ મળશે 0.59.05 બરાબર એટલે અહીંયા હું લખી આપું 0.05 ખાલી વધે હું અહીંયા લખવાનું એન બરાબર એટલે આ સૂત્રમાં કારણ કે જે વસ્તુ કાયમ બધા માટે સરખી જ રહેતી હોય એ વસ્તુને આપણે ખોટી ખેંચવાનો કોઈ અર્થ નથી આમ એટલે બિન પ્રમાણિત કોષ અર્ધકોષ પોટેન્શિયલ કે પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ માઈનસ આ બધું અચળ તો આ એની કિંમત આપણે એમ ખાલી મારે લખવાનો કોને એમ અને અહીંયા 10 ના આધાર પર એરો જી લોગ બની ગયો જે લોગ આપણે જોઈ શકીએ સૂત્રમાં ખબર પડી ગઈ તમને હવે આ ખાસ સમજો હા એન એટલે શું હવે તમને એક એક પોઈન્ટ એન એટલે શું તો એન એટલે કોઈ પણ રિડક્શન કે ઓક્સિડેશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ની હેરફેર ઇલેક્ટ્રોન ની હેરફેર અહીંયા તમે જો કેટલા ઇલેક્ટ્રોન ની હેરફેર થાય એક સ્વીકારે અથવા ગુમાવે અહીંયા એક ઇલેક્ટ્રોન એન ની કિંમત એક બે હોય તો બે ત્રણ હોય ઓકે તો આ એક વાત આપણે ખાસ સમજીએ એટલે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધો હોય તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ માંથી આ તમારે શું કરવાનું છે વાત કરવાનું છે હવે આ તમને આવડું આવું નસ સમીકરણ છે એને મિત્રો આગળ લો કોઈ એક આખી પ્રક્રિયા માટે તમને સમજાવો એનોડ છે ને એનોડમાં ઝિંક ધાતુ છે
એ ઝિંક આયન બને ત્યારે ઇલેક્ટ્રોન શું કરે ગુમ આવે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે બરાબર આ ઓક્સિડેશન પ્રક્રિયા છે હવે હું વાત કરું રિડક્શન પ્રક્રિયા હવે એનો પ્રકો ઓક્સિડેશન થાય એટલે મારે હવે આના માટે મણી કહો હવે આના માટે મારે તમને સમજાવવું હોય તો એક કામ કરો આ તમને ખ્યાલ આવી ગયો હવે આનો મને અર્ધકોષ રિડક્શન પોટેન્શિયલ કહો Zn plus 2 Zn Zn plus 2 પ્રમાણિત હું આ અર્ધકોષ આ જે અર્ધકોષ લખ્યો એનોડ એનોડ એક અર્ધ પ્રક્રિયા છે કારણ કે જ્યાં ખાલી ઓક્સિડેશન થતું હોય કે ખાલી રિડક્શન થતું હોય અર્ધ પ્રક્રિયા છે આ અર્ધ પ્રક્રિયા છે હવે ઘણા મિત્રો એવું કે સાહેબ આ એનોડ છે ઓક્સિડેશન છે સમીકરણમાં એમ લખો છો અને અહીંયા તમે Zn plus 2 લખો Zn લખો અને અહીંયા તમે ઓક્સિડેશન ના સ્વરૂપમાં લખો અને રિડક્શન ભાઈ ઓક્સિડેશન પ્રક્રિયા હોઈ શકે મને કોઈ વાંધો નથી પણ મારે એનો રિડક્શન પોટેન્શિયલ જોઈએ છે મારે જોઈએ તેનો રિડક્શન પોટેન્શિયલ એટલે અહીંયા કોઈનો રિડક્શન પોટેન્શિયલ જ લેશે સમજ્યા એટલે ખાસ ધ્યાન આપજો ભલે ઓક્સિડેશન પ્રક્રિયા છે પણ હું રિડક્શન પોટેન્શિયલને આધારે દાખલા કરું અને રિડક્શન પોટેન્શિયલ બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત પોટેન્શિયલ માઇનસ યાદ કરો RP ના છેદમાં NF LN નિપજ ભાંગ્યા પ્રક્રિયા કાય નિપજ આયન છે પ્રક્રિયક ધાતુ છે એટલે મેં તમને હમણાં સમજાવ્યું એમ આયન ની સાંદ્રતા અહીંયા રહે અને નીચે એક થી જે કે મિત્રો આ પણ એક નું નહીં લખું તો ચાલશે આનો આનો સમીકરણ હમણાં મેં તમને સમજાવ્યું છે આ હવે કેથોડ ઉપરની પ્રક્રિયા સમજાવું કેથોડમાં રિડક્શન થાય એમાં ધા આયન પેદા હોય આ તો આપણે શીખ્યા છીએ આ આયન ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે સ્વીકારે અને ધાતુ બની જાય આ રિડક્શન પ્રક્રિયા અને આનો રિડક્શન પોટેન્શિયલ સોરી બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આનો જોવે તો મારે રિડક્શન એટલે આયન પેલા ધાતુ પછી બિન પ્રમાણિત આ પ્રમાણિત માંથી RP NF અને LN બોલો धातु ધાતુ હોય લિક્વિડ સ્વરૂપ હોય ગેસ સ્વરૂપ એની સાંદ્રતા એક સ્વીકાર લેવાની આયન હોય તો જ દ્રાવણમાં ઓગળેલ હોય તો જ સાંદ્રતા ઓકે નિપજ ભાંગ્યા પ્રક્રિયા આને સમીકરણ હવે તમે યાદ કરો કે આ તો આ એનોડ અર્ધકોષનો પોટેન્શિયલ છે આ કેથોડ અર્ધકોષનો છે હવે યાદ કરો કે કુલ કોષ પોટેન્શિયલ શોધવા માટે મેં શું સમજાવ્યું તો કે કુલ કોષ પોટેન્શિયલ એટલે શું તો કે કેથોડના કોષ પોટેન્શિયલમાંથી એનોડ બાદ કરો કુલ કોષ પોટેન્શિયલ એટલે કેથોડના પોટેન્શિયલમાંથી એનોડ બાદ કરો એ તો મેં તમને સમજાવેલું છે ટૂંકમાં બે કોષ બે અર્ધકોષના પોટેન્શિયલનો તફાવત હોય એને કુલ કોષ પોટેન્શિયલ કહેવાય તો કુલ કોષ પોટેન્શિયલ પાછો બિન પ્રમાણિત હોય ભાઈ બિન પ્રમાણિત એટલે ઉપર અંશ નહીં કુલ કોષ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ તમને યાદ છે કોષ પોટેન્શિયલ સોરી હો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઓફ કેથોડ તમને ખબર છે કેથોડ ઈ ભાઈ બિન પ્રમાણિત માં જે લાગુ પડે એ અગાઉનું પ્રમાણિત વાળું જ લાગુ પડે પ્રમાણિત માં ન તો હું સમજાવતો કે કોષ પોટેન્શિયલ શોધવો હોય તો રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ કેથોડ ના રિડક્શન પોટેન્શિયલ માંથી રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ આપણે વાત કરી કેમ તો કે કેથોડમાં વધુ હોય એટલે કેથોડમાંથી એનોડ બાદ કરી તો ધન મળે એટલે મોટામાંથી ધન બાદ તો એ જ વાત હું અહીંયા લઉં કે પ્રમાણિત માટે હતું બિન પ્રમાણિત માટે ઈ જ આવે ભાઈ કે આખા કોષનો કોષ પોટેન્શિયલ શોધો ત્યારે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધો ત્યારે કેથોડનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ લઈ એમાંથી એનોડનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બાદ કરવો ટૂંકમાં કહીએ ને તો પ્રમાણિત હોય ત્યારે આ બધું અંશમાં હોય પ્રમાણિત હોય ત્યારે બધું પ્રમાણિત હોય એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલમાં બેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ લેવાના હોય અને બિન પ્રમાણિતમાં બેના બિન પ્રમાણિત લેવાના હોય સમજાયું તમને એટલે આ વાત તમને ક્લિયર
ફરીવાર કોષ પોટેન્શિયલ એ કેથોડ ના રિડક્શન પોટેન્શિયલ માંથી એનોડ નો રિડક્શન પોટેન્શિયલ વાત કરું હવે આ બે કિંમત મારી પાસે છે આ કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ છે એની કિંમત મારી પાસે છે આ એનોડ નો રિડક્શન એની કિંમત છે હું અહીં મૂકું છું જો જો અહીં ગણિત નો સ્ટેપ છે આની જગ્યાએ શું મૂકી દઉં આ હું મૂકી દઉં મિત્રો સરળ બોલો તો Cu plus 2 Cu minus Rp NF LN એકના છેદમાં Cu plus 2 બોલો આ ખ્યાલ આવી ગયો આ તમે ખાલી આની કિંમત મૂકી દો આ પેલું સ્ટેપ આવ્યું આની કિંમત હવે આની કિંમત એનોડ તો આ મારી મૂકવાની છે પણ આ મૂકું ત્યારે યાદ રાખજો ભાઈ આ આની આગળ માઇનસ નિશાની છે એટલે જ્યારે કિંમત મૂકું ત્યારે આ માઇનસ થઈ જાય માઇનસ હોય કેવો થઈ જાય એ તમને આવડતું હોય ને Zn plus 2 Zn અને જે માઈનસ હતો એ કેવો થઈ જાય r ના છેદમાં n n ln Zn અને dn શું છે બોલો ખ્યાલ આવી ગયો આમાંથી આ વાત તો આ જ્યારે વાત કરો ત્યારે આની કિંમત જો તમને ન આવડે ત્યારે કૌંસમાં મૂકો કે કૌંસમાં મૂકો તો આ માઈનસ નિશાની લાગુ પડશે એટલે આપણે ઉપર માઈનસ છે પ્લસ થઈ સોરી પ્લસ છે માઈનસ થઈ જશે અને આ માઈનસ છે એ પ્લસ થઈ જશે આ તમને રિડક્શન પોટેન્શિયલ નું સૂત્ર બિન પ્રમાણે કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ માંથી એનોડ બાદ કરો તો બિન પ્રમાણિત કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ એ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માંથી આ ભાગ બાદ કરો કારણ કે પ્રમાણિત કરતા કેટલો વધઘટ છે એ જોવાનું હોય ઘટ જ છે વધતો હોય અને એમાંથી આ બાદ તો મારે બિન પ્રમાણિત માં આવ્યું પછી આ એક એનોડ માં આવ્યું એ કિંમત નહીં હવે મિત્રો હું આપ એક સરખા નજીક લઈ લઉં આવડો આ અને આવડો આ છે એ બી નજીક લઈ લઉં સોરી આ પ્રમાણે છે એના પ્રમાણે છે ને આ બી નજીક લઈ લઉં જોજો હવે ખાસ સમજવાનું છે તમારે PCL બરાબર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ કોપર એટલે કે કેથોડ અને આવડો આ બધા અહીં લઈ લો ક્રમમાં ગોઠવો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ બરાબર આવી રીતે હું લખી શકું કે નહીં મિત્રો હવે શું કરીશ તો કે આ રીતે મેં લખ્યું છે હવે આપણે આમાંથી આ હવે આ બે પદ લઈ લઈએ હાલો બસ એક જ કરો ને હવે આ બે પદ લઈ લો બરાબર અને ઈ બે પદ જ્યારે તમે લેશો ત્યારે એમાંથી જે કોમન નીકળે એ તમે કોમન કાઢવાના છો અને પછી જે તમે દાખલો ગણશો એ બરાબર હાલો આ કરો હાલો માઇનસ નિશાનીમાં આ બે ભેગા છે આ બે નજીક લઈ લીધા આ બે નજીક લઈ બરાબર હાલો તો ભાઈ કહો તો માઇનસ બરાબર એમાં આ બે હું જ્યારે નજીક લઉં ત્યારે એમાં જે આર પી અને એન એફ કોમન કાઢી લઉં તો શું વધે બોલ રહ્યો અહીંયા શું વધે એલ એન વન અપોન સી યુ પ્લસ ટુ બરાબર અને અહીંયા જો ભાઈ માઇનસ નિશાની કોમન કાઢીએ એટલે માઇનસ તો પ્લસ થઈ ગયો પ્લસ કે માઇનસ થઈ ગયો અને અહીં શું વધે એલ એન આમ વધે કે નહીં આવી રીતે આપણે લઈ શકીએ કે બરાબર એટલે આ એક વાત આપણે ખાસ સમજવાની છે તમે આ એક વાત ખાસ સમજો એટલે તમને એનો ખ્યાલ ઓકે મિત્રો હવે અહીં આપણે શું લીધું હતું ઓક્સિડેશન પોટેન્શિયલ અહીંયા શું લીધું રિડક્શન હવે જો અહીંયા મેં બેના રિડક્શન પોટેન્શિયલ લીધા તો મારે અહીંયા પણ રિડક્શન પોટેન્શિયલ લેવો જોઈએ અને આ જે સમીકરણ મેં લખ્યું ને હવે હું તમને આ પોઈન્ટ સમજાવું આ જે મેં સમીકરણ લખ્યું ને મિત્રો એની જગ્યાએ હું સમીકરણ લખી રિડક્શન પોટે ભલે ઈ એનો ડ્રો પણ મારે તો રિડક્શન પોટેન્શિયલ હવે હવે તો જો હું જે સુધાર આખું બરાબર આ અને એટલે હું થાય પ્રક્રિયક ભાગ્યા વિપર એટલે અહીંયા એક ના છેદમાં એટલે જ્યારે તમે પર્સનલ લ્યો ત્યારે આ રીતે લેવાનું મેં જે હમ સમજાવ્યું પણ જ્યારે તમે એનોડ હોય કે કેથોડ હોય તમારે જોઈએ શું તો કે તમારે રિડક્શન પોટેન્શિયલ જોઈએ એટલે તમારે આ પ્રક્રિયાને પણ શેમાં દેખાડવાની છે રિડક્શન પોટેન્શિયલ માં જ દેખાડવાની છે શેમાં દેખાડશો રિડક્શન પોટેન્શિયલ માં જ દેખાડશો બરાબર હવે જો એને રિડક્શન પોટેન્શિયલ માં દેખાડો તો આ ભાગ ક્યાં આવશે એકના છે આ તમને મેં એટલા માટે સુધારો કર્યો તમે સમજી શકો જો હું ડાયરેક્ટ એમ કહી દઉં ત્યાં રિડક્શન
એટલે રિડક્શન પોટેન્શિયલ બેના લેવા અને રિડક્શન ના સ્વરૂપમાં જે કાઢો નિપજ ભાંગ્યા પ્રક્રિયા કરતા અહીંયા નીચે અહીંયા નીચે અને અહીંયા પણ નીચે હવે તમે જ્યારે આવી રીતે લેશો ને તો તમને પરફેક્ટ આ રીતે જવાબમાં ખ્યાલ આવશે આ ઝેડ નું પ્રશ્ન હવે જુઓ તો અહીં સેમ કેટલા આવશે બોલો બિન પ્રમાણિત સેમ હવે તમે થોડાક વિચારજો ભાઈ કેથોડ નો રિડક્શન પ્રમાણિત પોસ્ટ પોટેન્શિયલમાંથી એનોડના રિડક્શન પોટેન્શિયલને બાદ કરો બે પ્રમાણિત અને બે પ્રમાણિત હોય ત્યારે એનો પોસ્ટ પોટેન્શિયલ પણ પ્રમાણિત ટૂંકમાં કહો તો જ્યારે અર્ધ કોષ્ટનો બિન પ્રમાણિત પોસ્ટ પોટેન્શિયલ અર્ધ કોષ્ટના પ્રમાણિત ઉપર આધાર રાખે તો આખા કોષ્ટનો બિન પ્રમાણિત પોસ્ટ પોટેન્શિયલ આખા કોષ્ટના પોટેન્શિયલ ઉપર આધાર રાખે કારણ કે કેથોડ માઇનસ એનોડ પ્રમાણિત છે એટલે એમાં કુલ પ્રમાણિત પોસ્ટ પોટેન્શિયલ આ તમને યાદ હોય પછી માઇનસ RP / NM હવે જોજો અહીં હવે આ અને આ બે ભાગાકારમાં છે યાદ કરો તો આવું આપણે શીખાય ને log આવું તમે ઘણી બધી વાર શીખ્યા બે માઇનસ log 3 તમે એમ કહેતા હતા બે પદના log નો ભાગાક બાદ બાકી હોય ને તો એ બે પદ વચ્ચે ભાગાકાર હોય યાદ કરો હોય કે નહીં અહીંયા મારે એ જ કેવું કે આ બે ના log વચ્ચે બાદ બાકી છે મતલબ આ બે પદ ભાગાકારમાં છે ભાંગાકારમાં ઓ એટલે શું ભાઈ તો કે આવું આ જે પહેલું પદ છે Cu + 2 બરાબર એના છેદમાં આવું આ છે જો આ પાછું ટેક્સ્ટબુકમાં નથી એટલે ગીતમાં આપણે સમજવું યાદ રાખજો કે આ બે બાદબાકી હોય બે પદના લોગની બાદબાકીની બે પદનો ભાંગાકાર હોય અને આ પહેલું પદ ઉપરવાળું અને આ પાછું એ બે છેદમાં છે એટલે એ બે આમ લેવા પડે હવે મને કે શું આવશે કે ઇસેલ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત સેલ માઇનસ RP / NM ln હવે જો જો આ છેદનો છેદ અંશમાં ગયો ને અંશનો છેદ છેદમાં આવ્યો એટલે અંતે તો પાછો g ઉપર જ આવી જાય ભાઈ એટલે ભલે એનું રિડક્શન દેખાયું પણ ઉપર બરાબર ને એટલે આ એક ખાસ ધ્યાનમાં રાખજો કે એનોડ છે છતાં રિડક્શન પ્રક્રિયા શું કામ બની મેં તમને પહેલા એટલે સમજાવ્યું કે ઓક્સિડેશન છે એ હકીકતમાં તો પણ મારે એનો રિડક્શન પોટેન્શિયલ જોઈએ ભાઈ તો મારે રિડક્શન પ્રક્રિયા લેવી પડે અને રિડક્શન પ્રક્રિયાનો તો આયનમાંથી ધાતુ બને ઇલેક્ટ્રોન અહીંયા ઇલેક્ટ્રોન શું કરે છે એમ અલગ બાકી છે ઇલેક્ટ્રોન સ્વીકારે છે સમજાય ને ઇલેક્ટ્રોન સ્વીકારે અને નિપજ ભાગ્યા પ્રક્રિયા કરો એટલે આ અમુક વસ્તુ છે એ થોડીક સમજવાની છે બરાબર હવે એક કામ હવે તમારી સામે એનોડ અને કેથોડની રિયલ પ્રક્રિયા સમજો હું તમને ડાયરેક્ટ આ કહેવા માંગતો હતો પણ ડાયરેક્ટ કહેવાથી ફાયદો નહોતો ઝિંક ધાતુ એનોડ ઉપર શું થાય તો કે ઝિંક આયન થાય હવે હું તમને આ આખું સમીકરણ કેમ આ કુલ કે દર સમીકરણ દર વખતે થોડું આપણે કરવાનું છે એનોડ ઉપરનું રિડક્શન કેપ ભલે એનોડ ઉપર ઓક્સિડેશન થાય એનોડનો એનોડ હોય રિડક્શન પ્રક્રિયા દર્શાવે ત્યારે શું થાય કેથોડ રિડક્શન પ્રક્રિયા દર્શાવે ત્યારે શું થાય પછી આ બે ભેગા કરો ત્યારે કુલ બિન પ્રમાણિત પોસ્ટ પોટેન્શિયલ શોધવા હોય તો શું કરવું પણ એ બધું ભેગું કરવાની બદલે હું તમને આ સૂત્ર ટૂંકમાં સમજાવવા જઈ રહ્યો છું કેથોડ ઉપર શું થાય એમાં ધાતુ આયન પહેલા હોય ઇલેક્ટ્રોન સ્વીકારી અને ધાતુ બરાબર ને આ બના હવે કુલ પોસ્ટ પ્રક્રિયા કહો આગળ જુઓ તમે તમારી સામે એકદમ સહેલું સમીકરણ તૈયાર આ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ગેપ કોને શું આવશે ઝેડએન ડાબી સાઈડ નું છે ઝેડએન ધાતુ અને Cu + 2 અને એ શું આવશે ઝેડએન આયન અને Cu સોરી આમ આવશે મિત્રો ઓકે હવે હવે તમે આ પ્રક્રિયા આ આ પ્રક્રિયા ઉપર સમીકરણને સરખાવવાની ટ્રાય કરો ખબર પડશે આ બે અર્ધ પ્રક્રિયા કે હવે તો આ કુલ પ્રક્રિયા ને કુલ કોષ પ્રક્રિયા અને કુલ કોષ પ્રક્રિયાનો કોષ પોટેન્શિયલ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે ઇસેલ બરાબર એનો પ્રમાણિત પોટેન્શિયલ માઇનસ આરપી એનએફ લોગ ઓફ નિપજ ભાંગ્યા પ્રક્રિયા હવે તમને એની ખબર પડશે જુઓ આમાં આ બે વસ્તુ નિપજ પણ આ તો ધાતુ છે આમાં બે પ્રક્રિયા છે પણ આ તો ધાતુ છે એટલે ભાંગ્યા બે હવે જો નિપજ ભાંગ્યા આવી ગયું કે નિપજ ભાંગ્યા તો આવા થાય હવે સમીકરણને આધાર તમને ખબર પડી કે નિપજની સાંદ્રતા નિપજ સાઇડ જે આયન હોય એની સાંદ્રતા ઉપર પ્રક્રિયક સાઇડ જે આયન હોય નીચે પણ ઘણી બધી વાર મિત્રો ખાલી સંકેત ઉપરથી કહે તો જો ઉપર કોણ છે ઝેડન ઝેડન એટલે એનો એટલે એનોડની સાંદ્રતા ઉપર કેથોડની નીચે યાદ રાખજો
એનોડ ની ઉપર કેથોડ ની પણ આવું ક્યારે ભી ધાતુ હોય ત્યારે સોરી ભી ધન આયન હોય તો ઋણ આયન હોય ત્યારે ઘણી બધી વાર એવું થાય એક ઉપર ને એક નીચે ની બટે કામ બે નીચે આવી જાય કામ બે પણ એ સમીકરણ તમારી સામે આવે એટલે તમને આવડશે મિત્રો હવે આ સમીકરણમાં પણ તમે આવું કરી શકો મેં તમને હમણાં સમજાવ્યું એમ શું કે આ બધાની કિંમત તમને મેં મૂકવાની દીધી ખબર છે ને તો હું આવશે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિકની સેલ માઇનસ અહીં આપણે શું કીધું 5.5059 છેદમાં એન વધે અને આ ઉપર લોક થઈ જાય એવું મેં તમને સમજાવ્યું એમ કેટલો હશે તો કે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હેર થાય થાય બે એનોડ બે ગુમાન કેટલો બે સ્વીકાર એન કરવાનું હોય ઓકે તો આ એક વાર આપણે મિત્રો ખાસ ધ્યાનમાં કે આગળની વાત કરી લો આ જે આવ્યું દસ સમીકરણ એ તમારે બોર્ડ વર્કમાંથી તમને અનુકૂળ પડે બોર્ડ વર્કમાંથી ટેક્સ્ટમાંથી કે અનુકૂળ પડે ટેક્સ્ટ બુકમાંથી બે વાર લખીને પાકું કરવાનું છે કારણ કે આ ત્રણ માર્કના દાખલામાં પ્રશ્નમાં પૂછાય છે આ ઓનલાઈન એલટીની વાત કરું તો ગઈકાલે જે આપણે ગયા લેક્ચરમાં જે સમજાવ્યું છે એને આપણે એલટી તરીકે તમને હું પૂછીશ દાખલા તરીકે ગઈકાલે જે એટલે છેલ્લા લેક્ચરમાં જે આપણે સમજાવ્યું છે એની વાત કરું હાલો એક તમને દાખલો આપું એવો એક દાખલો જ આપી દઉં એટલે એક વાત આપણી ક્લિયર થઈ જાય પ્રક્રિયા અને પછી એનો પોટેન્શિયલ પ્રમાણિત પોટેન્શિયલ શોધવાનો ઓકે